संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार, आजे संधान नी अंदर आपणे उंदर नियंत्रण विषे केटलीक वातो जाणीशुं। सौथी पहला मारुं नाम छे प्रोफेसर धीरेन वंड्रा, शारदाग्राम BRS कॉलेजनी अंदर अध्यापक तरीके सेवा बजावुं छुं अने आप सौ दर्शकोनुं हार्दिक अभिवादन करूँ छुं अने स्वागत करूँ छुं। सौथी पहला आपणे जोईए के उंदर ए शारीरिक रीते एकदम नानुं पण नुकसान करवानी अंदर खूब मोटू प्राणी छे। ते खोराक खाई ने चीज वस्तुओं ने बगाड़ी ने चीज वस्तु ने अने मिलकतों ने खूब नुकसान पहुँचाड़े छे। ए उपरांत परजीवी अने रोगों ने बहार फैलावी ने ए पालतू प्राणियों में अने मानवीनी अंदर घणु मोटू आर्थिक नुकसान करे छे। विविध प्रकारना वातावरण में रहे छे, जेनी अंदर जोईए तो घर में खेतरों में बगीचाओं में नदी किनारे पर्वतों ऊपर अने खुला मैदानोंनी अंदर ए पोतानुं जीवन वितावे छे। उंदर नियंत्रणनुं महत्व शुं काम वधारे छे तो जोईए तो उंदर छे ए मनुष्यनो बहु मोटो शत्रु छे। आखा विश्वनी अंदर स्तनधारी प्राणीओनी अंदर उंदरनी संख्या छे ए सौथी वधारे छे अने एटला माटे उंदरनी समस्या छे ए कोई एक प्रदेशनी के देशनी नथी रहेती पण ए वैश्विक समस्या बनी जाय छे। ભારતની અંદર જોઈએ તો ઉંદરની 85થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે અને ગુજરાતની અંદર એની 25 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે। એમાંથી કેટલીક આર્થિક રીતે અગત્યની પ્રજાતિઓ હોય એવી 10થી 12 પ્રજાતિઓ છે, જેની કેટલીક ઇમેજ અને ફોટોગ્રાફ્સ આપણે હવે પછી નિહાળશું। ઉંદરો છે એ ખેતીની અંદર ખેતરમાં ઘરમાં ગોડાઉનમાં મરઘા ફાર્મમાં જંગલોમાં વિમાનઘરોમાં અને બંદરોમાં નુકસાન કરનારું પ્રાણી છે। મનુષ્યની અંદર પ્રાણ પાલતુ પ્રાણીઓમાં પક્ષીઓની અંદર ઉંદરથી 130 જેટલા રોગોનો ફેલાવો થાય છે। માનવની અંદર પ્લેગ જેવો રોગ છે એ પણ ઉંદરથી જ ફેલાતો એવો મહાન રોગ છે અને ગુજરાતની અંદર 1989-90 વર્ષની અંદર કૃષિ ક્ષેત્રે ઉંદરનું ખૂબ મોટું નુકસાન અને ઉપદ્રવ છે એ જોવા મળેલો। ઉંદરનું આયુષ્ય અને પ્રજોત્પત્તિ વિશે જો વાત જાણીએ તો ઉંદરનું આયુષ્ય છે એ 1-3 વર્ષનું છે। એનું પ્રથમ ગર્ભધારણ છે એ 2-5 મહિને થઈ જાય છે। એક માદા છે એ 1 વર્ષની અંદર 4-8 જેટલા બચ્ચા આપે છે અને એક પ્રસૂતિની અંદર એ 5-10 જેટલા બચ્ચા આપે છે। 4-8 વખત એ લેઈંગ કરે છે એટલે બચ્ચાઓને જન્મ આપે છે અને 5-10 બચ્ચાને જન્મ આપે છે। બચ્ચાની વાત કરીએ તો જેટલા બચ્ચાને જન્મ મળે છે એમાં પણ નર કરતાં માદા બચ્ચાઓનું પ્રમાણ છે એ વધારે છે। આમ ઉંદરની અંદર વંશવૃદ્ધિ કરવાની શક્તિ છે એ ખૂબ ઊંચી છે। ઉંદરથી જે નુકસાન થાય છે એની ખાસિયતો જો જોઈએ તો ઉંદરની અંદર સાંભળવાની અને સૂંઘવાની ખૂબ તીવ્ર શક્તિ હોય છે, કારણ કે એના મુખ ઉપર જે મૂછો આવેલી છે, વાળ આવેલા છે અને એના શરીર ઉપરના જે વાળો છે એ એની સંરક્ષક પક્ષી પરિસ્થિતિને જાણવા માટે ખૂબ જરૂરી છે અને એના દ્વારા એ આજુબાજુની પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકે છે। એ ઉપરાંત સ્વાદ પારખવાની શક્તિ, સંતુલન જાળવવાની શક્તિ, ગમે તેટલી સપાટી ઉપર ઊંચે ઉપર એ ચડી શકે છે, પાણીમાં તરી શકે છે અને સાંકડી જગ્યામાંથી અવર જવર કરી શકે છે। આ બધી જ ખાસિયતો છે એને એના શત્રુઓથી બહુ મોટું રક્ષણ આપે છે અને એટલા માટે ઉંદર પોતાનું જીવન છે એ જીવી શકે છે। આવા વિવિધ પ્રકારના વાતાવરણની અંદર ઉંદર જીવતા હોવાથી ખૂબ મોટું નુકસાન કરે છે। આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે કાપડની થપ્પીઓ હોય કે કાગળ હોય એની અંદર ઉંદર દ્વારા કેવું મોટું નુકસાન થતું દેખાય છે। એ પછી ઘરની અંદર ખાવાની મૂકેલી ચીજ વસ્તુઓ જે હોય એને ખાઈને એ ઉંદર છે એ આ ચીજ વસ્તુઓને બગાડે છે। એવી જ રીતે ખેતીની અંદર જોઈએ તો ગોદાઉનમાં આ ડુંગળી જેવા પાકમાં અને ખેતરની અંદર નાળિયેર કે પોપૈયા જેવા પાકને ખાઈને ઉંદર છે
એ નુકસાન કરે છે. આ સ્લાઇડની અંદર ઘણા બધા વિવિધ પ્રકારના નુકસાન છે એ આપણને બતાવ્યા છે, જેની અંદર ઉંદરની લીંડી દ્વારા નુકસાન થાય છે, વાયર કાપીને, લાકડું કાપીને, પૂઠા કાપીને નુકસાન કરતું હોય એવું જોવા મળે છે. આ સ્લાઇડની અંદર આપણે વિડીયો નિહાળશું કે ઉંદર છે એ ખાવાની ચીજ વસ્તુઓમાં કેવી રીતે નુકસાન કરે છે. આપ શાંતિથી જુઓ તો તમને ખબર પડશે કે આ ઉંદર છે એ ઘરમાં રાખેલી જે ચીજ વસ્તુઓ છે એને ખાવામાં કેટલો વ્યસ્ત થઈ જાય છે. આ પછી જોઈએ તો ઉંદર છે એ જુદી જુદી રીતે પકડાય છે, અથવા તો ઉંદરને નિયંત્રણમાં લેવું હોય તો એના પહેલાં આપણે એની ખાસિયતો જાણવી પડે છે. ઉંદર છે એ ગુજરાતની અંદર ઉંદરની જે જાતો જોવા મળે છે એની અંદર મુખ્યત્વે આ બધી જાતો છે, જેમાં બેન્ડિકોટા બેંગાલેન્સિસ છે જેને ખેતરના મોટા ઉંદર કહેવામાં આવે છે, પછી ટારેટા ઇન્ડિકા છે એ ખેતરના પીળા ઉંદર છે, પછી મિલાડિયા મેલ્ટાડા છે એ પણ નુકસાન કરતા ઉંદર છે, એવી જ રીતે રણ વિસ્તારની અંદર જોવા મળતા ઉંદર છે એ મેરિયોન્સ હુરિયેની છે, અને એ પછી મસ મસ્ક્યુલસ જે ઘરની અંદર સામાન્ય રીતે જોવા મળતા ઉંદરો છે, રેટસ રેટસ છે એ પણ ઘરની અંદર જોવા મળતા જુદા રંગના આ ઉંદર છે, અને પર્વતી વિસ્તારની અંદર જોવા મળતા ઉંદર છે એ આવા પ્રકારના હોય છે. ઉંદરથી થતું નુકસાન છે એ જોઈએ તો એની અંદર ઉંદર ઘરમાં, ખેતરમાં, ગોડાઉનમાં સંગ્રહી રાખેલા હોય છે એ બધા અનાજને ખાઈને બગાડીને નુકસાન કરે છે. ઊભા પાકની અંદર કે ખળાની અંદર આ ઉંદર છે એ નુકસાન કરતું હોય, એવી જ રીતે આગળ જઈએ તો કપડાં, શાકભાજી, ચીજવસ્તુઓને કોરી ખાઈને નુકસાન કરે છે. ઉંદરમાં ઉંદર એક વર્ષની અંદર 10-15 કિલો અનાજ છે એ ખાઈ જાય છે, તેનાથી 6-8 ગણું અનાજ બગાડી નાખે છે, જેની અંદર લીંડી ભેળવીને કે પેશાબ કરીને એ બગાડે છે. દેશની અંદર જોઈએ તો અંદાજે મિનિમમ 400 કરોડ જેટલું નુકસાન થાય છે એવો અંદાજ છે, અને એ ઉપરાંત ઉંદર છે એ ખેતી પાકોમાં જે નુકસાન કરે છે એની વાત કરીએ તો મગફળી, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, ઘઉં જેવા પાકોની અંદર આ ઉંદરો છે એ 2%થી માંડીને 30% સુધી આ નુકસાન કરતા હોય એવું જોવા મળે છે. ઉંદરના નિયંત્રણ માટે રસાયણોનો ઉપયોગ કરતા હોય એ પહેલાં કેટલાક જરૂરી પગલાઓ જોવા જોઈએ, જેની અંદર ઉંદર છે એ ઘાસ કાપીને અથવા તો ઘાસને કાપીને આજુબાજુની જગ્યાઓ સ્વચ્છ કરવી જોઈએ, અને એ પછી ઘરની આજુબાજુ બધી સફાઈઓ રાખવી જોઈએ, અને એની સાથે સાથે ઉંદરને પકડવા માટે આપણે જોઈએ તો જેટલી પદ્ધતિઓ ચાલે છે એની અંદર વિવિધ પદ્ધતિઓ છે, એમાં મોટી પદ્ધતિ જેની અંદર નુકસાન ન થઈ શકે અથવા તો માનવને પશુઓને નુકસાન ન થાય એ રીતે જો જોવા જઈએ તો પિંજર છે એનો ઉપયોગ છે એ સૌથી વધારે પ્રચલિત બન્યો છે. આ પિંજરની વાત કરીએ તો આ પ્રકારનું પિંજર છે એ ઘરમાં, ગોડાઉનમાં અને જ્યાં જરૂરી હોય ત્યાં ઉંદર આવન જાવનનો જે રસ્તો છે ત્યાં આ પિંજર મૂકી અને આપણે ઉંદરને પકડી શકીએ છીએ. એક એના જેવું બીજું પિંજર છે એ પણ આ જ પ્રકારનું કામ કરે છે, જેને આપણે સ્પ્રિંગ પિંજર કહીએ છીએ. એમાં પણ ખોરાક મૂકીને ઉંદરને લલચાવવામાં આવે છે અને સ્પ્રિંગની મદદથી એને આ રીતે પકડી રાખવામાં આવે છે. આ પછી જોઈએ તો જૈવિક નિયંત્રણની વાત થાય છે. જૈવિક નિયંત્રણ પહેલાં આપણે જોઈએ
तो ઉંદર નિયંત્રણને પકડવા માટે જે પિંજર વપરાય છે એ પિંજરની પદ્ધતિ કામ કરવાની જે છે એ આપણે જોઈએ તો ખબર પડે કે ઉંદર જેવું ચાલાક પ્રાણી પણ આ પિંજરની અંદર કેવી રીતે આવી જાય છે એ તમે આ સ્લાઇડની અંદર વિડીયોની અંદર જોઈ શકો છો. સૌથી પહેલાં ઉંદર છે એ આજુબાજુની પરિસ્થિતિનો ક્યાસ કાઢશે, એને સૂંઘશે, એની અંદરની પરિસ્થિતિઓ જોશે અને અંદર મૂકેલો ખોરાક છે એને સૂંઘી અને અંદર દાખલ થાય છે અને દાખલ થયા પછી આ રીતે આ પિંજર છે એ બંધ થઈ જાય છે. આ જ મિકેનિઝમ છે એને આપણે થોડી સ્લો મોશનની અંદર જોઈ શકીએ છીએ. આ એક પ્રકારનું એ પિંજર છે જે ઉંદરને પકડે છે. એવી જ રીતે બીજું પિંજર પણ આમાં આગળ તમને જોવા મળશે જેની અંદર આ પિંજરની અંદર પણ જોઈ શકો છો કે ઉંદર છે એ પિંજરની અંદર દાખલ થવા ખોરાકની શોધ માટે દાખલ થવાનો પ્રયત્ન કરે છે અને દાખલ થયા પછી આ પિંજરની અંદર છે એ ઉંદર પુરાઈ જાય છે. આ ઉંદર અંદર પુરાઈ ગયા પછી એને પાણીની અંદર ડૂબાડીને અથવા તો બીજા કોઈ ઉંદર ખાતા પ્રાણીઓને આ ઉંદર ખવડાવીને આપણે એનું મારી નાખી શકીએ છીએ અને પછી પાછું એ ઉંદર નિયંત્રણની પ્રોસેસ છે એ આગળ ચાલે છે. જૈવિક નિયંત્રણની વાત કરીએ તો ઉંદર ખાતા હોય એવા મુખ્ય પ્રાણીઓ છે એની અંદર બિલાડી, કૂતરા, સાપ, ઘુવડ આ ચાર મુખ્ય પ્રાણીઓનો ઉપયોગ થાય છે. એની અંદરથી સાપ અને ઘુવડ છે એ તો કુદરતી રીતે એ ઉંદરને ખાઈ પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે, પણ માણસ છે એ પાળીને ઉંદર નિયંત્રણ કરી શકે એવા બે પ્રાણીઓમાં કૂતરા અને બિલાડીનો ઉપયોગ થાય છે. તો આ રીતે બિલાડીને ઉંદરને પકડવા માટે થોડી ટ્રેન કરી અને પછી ઉંદરનું નિયંત્રણ કરી શકાય છે. એ જ રીતે જોઈએ તો ઘુવડ છે એ રાત્રિ દરમિયાન ઉંદરને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે છે. અહીંયા સાપ છે એ ઉંદરને ખાતો બતાવ્યો છે અને એ પ્રમાણે આ રીતે કૂતરાને પાળીને ઉંદરનું નિયંત્રણ કરી શકાય એવી પરિસ્થિતિ આવે છે. અહીંયા આ વિડીયો ક્લિપની અંદર આપ જોશો કે બિલાડી છે એ ઉંદરને પકડવા માટે કેવી રીતે રાહ જોઈને બેઠી છે અને એ બિલાડી હવે ઉંદરને પકડશે ત્યારે કેટલી ચપળતાથી આ ઉંદરને પકડીને એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે એ આપ લોકો બહુ શાંતિથી જાળવીને જોઈ શકો છો. ઉંદર છે એ સામાન્ય રીતે જમીનની અંદર દરની અંદર રહે છે અને જ્યારે એ બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યારે બિલાડી એને પકડવા માટે એકદમ સચેત બની જાય છે અને ઉંદરને ખબર ન પડે એમ બિલાડી એની આજુબાજુમાં રહી અને એ છટકી ન શકે એ પ્રકારનો પેત્રો ઘડે છે. આપ જોઈ શકો છો કે આ બિલાડી છે એ દરમાંથી ઉંદર બહાર નીકળવાની તૈયારી કરે છે, એને પકડવા માટે કેટલી ચાલાકી અને ચપળતા વાપરે છે. આ બિલાડીની પાછળ આપણે જેટલો ખર્ચો કરીએ એટલો ઓછો છે. આ રીતે આ બિલાડી છે એ ઉંદરનું નિયંત્રણ કરી શકે છે. આ પછી આપણે આગળ જોઈએ તો ઉંદર નિયંત્રણની જે બધી પદ્ધતિઓ છે આ યાંત્રિક નિયંત્રણ અને જૈવિક નિયંત્રણની વાત થઈ, એ પછી આપણે વાત કરીએ તો રાસાયણિક કીટક નિયંત્રણની વાત આવે છે. જ્યારે ઉંદરનો ઉપદ્રવ ખૂબ વધી જાય અને વસ્તી કોઈ રીતે યંત્રોથી એટલે પિંજરથી અથવા તો જૈવિક નિયંત્રણની રીતે જો કંટ્રોલમાં ન આવી શકતી હોય ત્યારે જ રસાયણોનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એટલે આવા સંજોગોની અંદર રસાયણો દ્વારા આ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બની જાય છે. આ પદ્ધતિમાં જોઈએ તો ખોરાકની અંદર ઝેર ભેરવીને આ ઉંદરને મારવામાં આવે છે. એક પદ્ધતિ એવી હતી કે જે પદ્ધતિની અંદર 95 ગ્રામ જેટલું અનાજ લઈ અને એની અંદર 5 ગ્રામ જેટલું ઘી કે તેલ નાખી એને બરોબર હલાવી અને એની અંદર 5 ગ્રામ જેટલી ઝીંક ફોસ્ફાઇડ દવા છે એ મિશ્રણ કરી દેવામાં આવતી હતી અને પછી એના 20-20 ગ્રામના પડીકા તૈયાર કરી અને રાખવામાં આવતા હતા. આ પછી પહેલા દિવસે સાંજે નક્કી કરેલા વિસ્તારની અંદર જેટલા ઉંદરના દર હોય એ બધા દરને માટીથી બંધ કરી દેવામાં આવતા હતા. આ સાંજે આ પ્રોસેસ કર્યા પછી બીજે દિવસે જોઈએ
तो जे दर खुली गया है एटले के जे दरनी अंदर अत्यारे पण उंदर छे ए आवन जावन करे छे आवा जीवता दर छे एने गोतवा पड़े छे एने जोवा पड़े छे अने सांजे आ जीवता दरनी आजूबाजू ये झेर भेळव्या विनाना दाणा छे ए मूकवामां आवे छे आ प्रोसेस छे बे त्रण दिवस करवी पड़े छे जेथी आ दाणा खाईने उंदर छे ई थोड़ाक टेव पड़ी जाए अने त्यां कायम माटे खोराक खावा माटे आवी जाए એટલે ત્રીજા દિવસે ચોથા દિવસે આ જ પ્રોસેસ ચાલુ રાખવાની રહેશે અને પાંચમા દિવસે નિયમિત રીતે સાંજે બંધ કરેલા અને સવારે ખુલી ગયેલા જે દરો છે એની નોંધ રાખી એની નિશાનીઓ કરેલી હોય અને પાંચમે દિવસે સાંજે ઝેર ભેળવેલા દાણા જેની અંદર ઝીંક ફોસ્ફેટ ભેળવેલું છે એવા ઝેરી દાણા છે એ મૂકવામાં આવે છે અને આ દાણા ખાધા પછી છઠ્ઠે દિવસે સવારે આ દરની આજુબાજુના વિસ્તારની અંદર જે બધા ઉંદરો મરી ગયા છે એને શોધી એકત્રિત કરી અને એને દાટી દેવામાં આવે છે આ ઝીંક ફોસ્ફેટ દવા છે પણ આ ઝીંક ફોસ્ફેટ દવા ખૂબ ઝેરી છે અને ઉંદરની સાથે સાથે માનવીને પશુઓને પણ ખતરારૂપ છે તેથી તેના બદલે કોઈ બીજું ઓપ્શન વિચારવાનું હોય છે એટલે અત્યારના સમયની અંદર ઝીંક ફોસ્ફેટ દવાનો ઉપયોગ છે એ ખૂબ ઓછો થતો જાય છે પણ એના બદલે વારાફરીન કે રોડાફરીન દવાનો ઉપયોગ છે એ વધતો જાય છે રોડાફરીન અને વારાફરીન દવા જે છે એ અસર કરે છે ત્યારે એ ઉંદરના શરીરની અંદર આંતરિક રક્તસ્ત્રાવ થાય છે અને આવી રીતે ઉંદર છે રક્તસ્ત્રાવને કારણે એ ઓક્સિજનની એની જરૂરિયાત વધી જાય છે એટલે દરમાંથી બહાર આવી અને ખુલ્લા વિસ્તારની અંદર છે એ મૃત્યુ પામે છે આ વારાફરીન અને રોડાફરીન દવા છે એ ધીમા પ્રકારનું ઝેર છે જે ઉંદરને ખોરાકમાં 4-5 વખત આપવું પડે છે ત્યારે જ એની ઝેરની અસર થાય છે ઝેરી અસર ઝેરી ખોરાક ખાધા પછી 3-4 દિવસે ઉંદર છે એ મૃત્યુ પામી જાય છે ઉંદરને ખોરાક માટે ટેવ પાડવાની જરૂર નથી અને એટલા માટે 19 ભાગ અનાજનો લોટ તેલ ગોળ એની